ભાવની શુદ્ધિ માટે બે તત્વોને તમારે દૂર કરવાના, નંબર એક યાચના અને નંબર બે વાસા. યાચના એટલે અર્થ પુરુષાર્થ અને વાસના એટલે કામ પુરુષાર્થ. જરા કેજો મને, પુરુષાર્થના કેટલા પ્રકાર? ચાર. કયા કયા? ધર્મ, અર્થ, કામ. 50% મારી સભામાં એવા બેઠા છે કેજીએફ, કેજી વાળા બધા બેઠા છે, એને જિંદગીમાં સાંભળ્યું નથી કે પુરુષાર્થના ચાર પ્રકારો હોય. ધર્મને પુરુષાર્થ કીધો, અર્થ એટલે રૂપિયા કમાવવા માટે જે તમે દોડો છો એ અર્થ પુરુષાર્થ. એ રૂપિયા મેળવ્યા પછી એમાંથી તમે જે રાજ રચીલા વગેરે વસાવી અને ભોગવો એને કયો પુરુષાર્થ કહેવાય? કામ. એ અર્થ અને કામનો કંટ્રોલ કરી, ધર્મ કરી, સર્વ કર્મનો ક્ષય કરી તમારો આત્મા ઉપર જાય એને કયો પુરુષાર્થ કહેવાય? મોક્ષ. યાદ રહ્યા ચાર પુરુષાર્થ? આટલું યાદ રાખો, ખાલી આટલું. આવું યાદ રાખ્યું હશે તો આગળ બહુ કામ લાગશે. આ જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે, આ બૌદ્ધ દર્શનમાં નહીં મળે, આ હિન્દુ દર્શનમાં નહીં મળે, આ વિશ્વના કોઈ દર્શનની અંદર તમને જલ્દીથી સાંભળવા નહીં મળે. ધર્મ, અર્થ, કામ. અર્થ અને કામ ધ્યેય છે, ધર્મ અને મોક્ષ ઉપાદેશ. આનું વિસ્તારથી વર્ણન તમને દિવાળીમાં કરવાનો છે. ભગવાને 16 પ્રહર દેશને આપી, એ તો તમને ખબર છે ને. દિવાળીમાં ક્યાં આપી હતી? પાલાપુરીમાં. એ પાલાપુરીની અંદર ભગવાને ગામ બહાર સમુશ્રણ પર 16 પ્રહર એટલે કેટલા કલાક થયા? 48 hours લગાતાર 48 કલાક દેશના. હું દિવાળીનો પ્રવચનમાં મારો બહુ ઇન્ટરેસ્ટ હોય છે. હું 5 દિવસમાં 16 પ્રહર નહીં પણ 16 કલાક કરીશ. 11 થી મારી દિવાળીની દેશના શરૂ થશે અમાસ સુધી. પહેલા 1.5 કલાક, પછી 2 કલાક, પછી 2.5 કલાક, પછી 3 કલાક, પછી 3.5, ધીરે ધીરે ટેવડાવાય ને, નહીતર તમારી કમર ટાઈટ થઈ જાય. રોજ 1.5 કલાક વધારીશ. પણ 5 દિવસમાં લગાતાર 16 કલાક તમારી સામે મૂકીને અપ ટુ એન્ડ ભગવાને શું કીધું. પણ મને એવા સમાચાર મળ્યા કે નવસારીમાં તમારી દિવાળી ફ્લોપ જશે. કેમ? અમે તો બધા ખિંમત જેવા વાળા, અમે તો દિશા પરમપુર ધાનેરા વાવ અરાજ વાળા, અમારે તો દેવસ્થાનમાં જવું જ પડે. એડજસ્ટ કરજો. હું દર વર્ષે નવસારીમાં નથી આવવાનો, તમારે દર વર્ષે ખિંમત જવાનું છે. હું દર વર્ષે નવસારી ચોમાસું કરવા નથી આવવાનો. આ દિવાળી લાઈફમાં એક જ વાર તમને સાંભળવા મળશે. જે રીતના એડજસ્ટ કરવું એ રીતના કરજો. અત્યારથી એટલા માટે કહું છું, તો બુક કરી દેતા ઓકે. હવે તમે તો હવે બાયકાર જાઓ છો, બાકી બુકિંગ થઈ ગયું છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ઘણા રખડવા નીકળી પડતા હોય દિવાળીના દિવસે, એને ફરવાનું હુજે. પાછા કોક એમ કે અમે તો શંખેશ્વરમાં દિવાળી, દિવાળી શંખેશ્વરમાં કરાય કે પાવાપુરીમાં કરાય? અને પાવાપુરીમાં ન કરો તો ક્યાં કરવાની? નવસારીમાં કરવાની, ગુરુ મહારાજની વિશ્રામાં કરવાની. શું કમાલના પદાર્થો છે, શું કમાલનો ઇતિહાસ છે, શું કમાલની ઘટનાઓ છે. હું એટલા માટે અત્યારથી માર્કેટિંગ કરું છું અને હું આ વચ્ચે વચ્ચે કરતો રહીશ, કારણ કે મને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે દિવાળીના પ્રવચન એકવાર સાંભળશો તો મારી દિવાળી તમે લાઈફ ટાઈમ યાદ રાખશો. છેલ્લા 10 વર્ષથી આખું સમોસરણ મંડળ 24 ભગવાન આવે એને ફૂલોથી વધાવવાના આવે, 45 આદમોની સ્થાપના કરવાની હોય, થિયોરિકલ એન્ડ પ્રેક્ટિકલ બે એવું પેરેલલ ચાલશે, તમારા છઠ ક્યાં પૂરા થઈ જશે તમને ખબર નહીં પડે. બહેનો આ 24 દિન દીક્ષા તપ પૂરો થયો એટલે પૂરું નહીં સમજતા, દિવાળીનો છઠ પાછો બાકી છે. બહુ મોટી સંખ્યામાં આપણે કરવાના છે. તો મારી વાત એ છે કે દિવાળીમાં ભગવાન મહાવીરે આખી સભાને આ ચાર પુરુષાર્થ સમજાવ્યા અને એમાં ખાસ કીધું, ખરેખર જો કોઈ પુરુષાર્થ હોય એકલો મોક્ષ છે. અર્થ અનર્થને કરનાર, કામ દુર્ગતિમાં મોકલનાર. યાચના અને વાસના. યાચના એટલે અર્થ પુરુષાર્થ, વાસના એટલે કામ પુરુષાર્થ.
આ બે થી તમે જયારે ઉપર ઉઠો ત્યારે તમે પ્રભુની પાસે પ્રાર્થના કરવા માટેના હકદાર છો. જો એકલા યાચના અને વાસનાની પાછળ પાગલ છે, જો ભોગોની પાછળ પાગલ છે અને જેઓ રૂપિયાની પાછળ પાગલ છે, આવા લોકો પ્રાર્થના કરવા માટેના અધિકારી પણ છે. તમે ભલે જઈ વિરાય ગગડાવી જાઓ, પરંતુ એની પહેલા તમારા રાઇટ્સ પણ તમારે ચેક કરવા પડે. તમારા રાઇટ્સ એ છે, તમારા જીવનમાંથી વાસના ઘટાડવાની, તમારા જીવનમાંથી યાચના ઘટાડવી. પહેલા મને જવાબ આપો, વાસના ખતરનાક કે યાચના ખતરનાક? જો વચ્ચે વચ્ચે ક્વેશ્ચન તો કરતો જ હોય તો તમે જાગતા રહેશો. મારી સભા બોલતી જોઈએ, ઊંઘમાં ડોલતી નહીં જોઈએ. ઘણુંવાર બોલતી જોઈ. વાસના ખતરનાક કે યાચના ખતરનાક? વાસનામાં લિમિટ છે, યાચનામાં લિમિટ નથી. વાસના એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આ પાંચ ઇન્દ્રિયના વિષયોને વાસના કહેવાય. મને જવાબ આપો, લતા મંગેશકર એવાના જ્યારે તમે ગીતો સાંભળતા હો, કેટલા કલાક સાંભળો, કેટલા કલાક? ક્યારેક તો થાકો કે ના થાકો. ગમે તેવો સારામાં સારો સિંગર હોય, તમારો ફેવરિટ હોય, તમે ગાડી લઈને નીકળ્યા હો, ચાર કલાકની જર્ની હોય, ચાર કલાક સુધી તમે એકના એક સિંગર ને સાંભળી શકો ખરા? તમે શું કહેશો? ચેન્જ કર રે યાર, હવે કોઈ બીજા મહેમૂદ ને લાવ, તરત મહેમૂદ ને લાવ. થાય કે ના થાય? સિંગર વગાડીએ કામ થાકે છે, ક્યારેક તો એટલા થાકે છે કે હવે આને બંધ. ઓકે, રૂપ, ગમે તેવી સારામાં સારી સિરિયલ હોય, 1000 થી વધુ તારક મહેતાના એપિસોડ તમારા ટીવીની અંદર આવી ગયા હોય, તમે એક પણ ના જોયો હોય, અને તમને આમ ચેલેન્જ આપવામાં આવે, આ જગ્યાએ બેસીને આજ સુધીના 1200, 1400, 1500 જેટલા પણ છે તારે જોવાના. યોર કેપેસિટી, તમે શું કહેશો? 1, 2, 3. હા, વધારે પડતું જોવા જાવ તો બાઘા જેવા બાઘા થઈ જાવ. તમે થાકે, તમારો રોગ થાકેશ, તમારો શબ્દ એટલે કામ થાકેશ, તમારી જીભ પણ થાકે કે ના થાકે. ડાઇનિંગ ટેબલ પર 50 આઈટમ હોય, એક ખાધી, બીજી ખાધી, ત્રીજી ખાધી, ચોથી ખાધી, અરે ફેવરિટ છે ગુલાબ જાંબુ, 2 ઠોક્યા, 4 ઠોક્યા, 5 ઠોક્યા, હજી હજી. હવે શું કયો ખબર છે? ઘરવાળીએ જો બનાવ્યા હોય ને ઠોકાવી દીધા હોય કોઈએ, હવે અઠવાડિયા સુધી તું ગુલાબ જાંબુની નામ લઈ લેતી, તો કે ના કયો? અને જો ગુલાબ જાંબુ વધારે ખવડાવે તો ગુલાબ જાંબુ ચાલુ થઈ જવા. થાકે છે, આંખ થાકે, કાન થાકે, જીભ થાકે, અને ઘણાને તો સ્મેલની હવે એલર્જી હોય છે ને, શું નવા નખરાઓ ચાલુ થયા છે. બસ કઈ ન હોય, શું છે તમને? એલર્જી. તમે કેમ પ્રવચનમાં નથી આવતા? મને ભીડની બહુ એલર્જી છે. અરે વાહ, આ નો આવવાના શું બહાના હોય છે? મને ભીડની બહુ એલર્જી. તો તને એકલો રૂમમાં પૂરી દઉં? તો કે છે મને અલોનનેસની બહુ એલર્જી. તો તને રાખીએ ક્યાં? રોડ ઉપર રાખીએ? કોઈ એલર્જી બેલર્જી હોતી નથી. આ ઉપજાવી કાઢેલા રોગો અને પોતાની આઈટમ ખપાવવા માટેના રસ્તા છે.